अमारी चैनल ने सब्सक्राइब करो जेथी अमारा नवा वीडियो तमारा यूट्यूब चैनल पर बतावशे। आगळना वीडियो नी लिंक नीचे डिस्क्रिप्शन बॉक्स में आपेली छे। तो विद्यार्थी मित्रों आपणे आजे जोईशुं के व्हाट इज थी शुरू थता वाक्यो। तो व्हाट व्हाट नो मतलब शुं थशे? तो व्हाट नो मतलब थशे शुं, बराबर? व्हाट नो मतलब थशे शुं એટલે એવું કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુ, પશુ, પક્ષી કે પ્રાણી વગેરે વિશે જાણવા માટે આપણે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે કે માની લો કે મારી સામે કોઈ વસ્તુ, કોઈ ટેબલ છે, બરાબર? તો હું એવું બોલી શકું કે વોટ ઇઝ ઇટ? તો આપણે એનું આન્સરમાં લખી શકીએ કે ઇટ ઇઝ અ ટેબલ। હવે તમને એ ખબર હશે કે શી સી એ છોકરીઓ માટે વાપરવામાં આવે છે અથવા તો સ્ત્રી માટે વાપરવામાં આવે છે, હી તે પુરુષ અથવા તો છોકરા માટે વાપરવામાં આવે છે, અને ઈટ ઈટ એ કોઈ પણ વસ્તુ માટે વાપરવામાં આવે છે। અહીંયા આપણને બે ઉદાહરણ આપેલા છે, એટલે એક્ઝામ્પલ આપેલા છે। અહીંયા આપણને પહેલા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વોટ ઇઝ ઈટ, વોટ એટલે શું, ઇઝ એટલે છે, અને ઈટ એટલે તે, તે શું છે, એવો આપણને પ્રશ્ન કરવામાં આવે છે। જ્યારે આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ ત્યારે હંમેશા પાછળ ક્વેશ્ચન માર્કનું ચિહ્ન મૂકવાનું રહેશે। એમાં આપણને જવાબમાં લખેલું છે કે ઇટ ઇઝ અ હોર્સ, હોર્સ એટલે શું થશે, ઘોડો, બરાબર? એચ ઓ આર એસ ઈ, હોર્સ એટલે ઘોડો। તો તમે જ્યારે તમારી સ્વાધ્ય પોથીમાં જોશો તો તમને ઘોડાનું ચિત્ર આપેલું છે, એટલા માટે અહીંયા આપણને આન્સરમાં લખેલું છે કે ઇટ ઇઝ અ ઘોડો, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, અને હોર્સ એટલે ઘોડો, એટલે કે તે ઘોડો છે, બરાબર? આ મિત્રો અહીંયા કડી તમને થતું હશે કે નીચે પણ કેમ એનો એ જ આન્સર લખેલો છે, તો આ જે ઇટ્સ લખેલું છે આઈ ટી અને આ રીતનું નિશાન કરીને પછી એસ લખેલું છે, એ ઇટ ઇઝ નું શોર્ટ ફોર્મ છે। શું છે? ઇટ ઇઝ નું શોર્ટ ફોર્મ ઇટ્સ છે, ઇટ્સ અ હોર્સ, એટલે આ બંને રીતે આપણે લખી શકીએ છીએ। બીજું ઉદાહરણ છે કે વોટ ઇઝ ઇટ, એટલે કે તે શું છે। તો તમારી સાથે પોથીમાં તમને ટેબલનું ચિત્ર આપેલું છે, બરાબર? એટલે આપણે આન્સરમાં લખી શકીએ કે ઇટ ઇઝ અ ટેબલ, ટેબલ એટલે ટેબલ જ થશે, બરાબર છે? અને ઇટ ઇઝ નું શોર્ટ ફોર્મ ઇટ થશે, એટલે અહીંયા લખ્યું છે કે ઇટ્સ અ ટેબલ। તો મિત્રો આ રીતે તમે ગમે તે પાઠ્યપુસ્તકમાં આપણને એક્ઝામ્પલ નંબર 3 આપેલો છે, સોરી ક્વેશ્ચન નંબર 3 આપેલો છે, એમાં ઘણા બધા વોટ ઇઝ ઇટ થી થતા વાક્યો આપેલા છે, તો આ રીતે તમે લખી શકો છો। તો હવે આપણે લઈશું ક્વેશ્ચન નંબર 3। ક્વેશ્ચન નંબર 3માં આપણને સૂચવેલું છે કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ પ્રમાણે લખો। મિત્રો તમારી સ્વાધ્યાય પોથીમાં તમને એક એક્ઝામ્પલ આપેલું હશે, એ એક્ઝામ્પલમાં તમે જોઈ શકશો કે તમારી સામે ચોરસ બોક્સમાં એક રિંગનું ચિત્ર આપેલું હશે, બરાબર છે? અને તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હશે કે વોટ ઇઝ ઇટ, વોટ, વોટનો મતલબ થશે શું, ઇઝ એટલે છે, અને ઇટ એટલે તે, તે શું છે। કૌંસમાં તમને બે ઓપ્શન આપેલા હશે કે આર આઈ એન જી રિંગ, અને બીજો છે બી એ એન જી એલ ઈ બેંગલ, બેંગલ એટલે કંગન। તો આપણને ચોરસ બોક્સમાં ચિત્ર શેનું હતું, રિંગનું હતું, એટલા માટે આપણે લખીશું કે ઇટ ઇઝ અ રિંગ, અને બીજું આપણે એમ પણ લખી શકાય કે ઇટ્સ અ રિંગ, ઓકે? તો હવે આપણે જોઈશું ચિત્ર નંબર 1। તમે પહેલા નંબરની જે આઈટમ છે એમાં એક બોક્સમાં તમે ખુરશીનું ચિત્ર જોઈ શકો છો, બરાબર? તો ખુરશીને આપણે ઇંગ્લિશમાં શું કહી શકીએ, ચેર કહી શકીએ, બરાબર છે? એટલે પહેલા તો આપણને પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે વોટ ઇઝ ઇટ, વોટ એટલે, વોટ એટલે શું, ઇઝ એટલે છે, અને ઇટ એટલે તે, બરાબર છે? તે શું છે? આઈટમ નંબર 1 એમાં ખુરશીનું ચિત્ર છે, એટલે ખુરશીને આપણે ઇંગ્લિશમાં ચેર કહીએ છીએ, બરાબર? બે ઓપ્શન આપેલા છે આપણને
કે ટી એ બી એલ ઈ ટેબલ એટલે ટેબલ જ થશે અને સી એચ એ આઈ આર ચેર એટલે ખુરશી. તો ખુરશીનું ચિત્ર આપેલું છે એટલે આપણે લખીશું કે અ ચેર, અને બીજું પણ લખી શકાય કે ઇટ્સ અ ચેર. અહીંયા હું લખું છું ઇટ ઇઝ અ ચેર, સી એચ એ આઈ આર, અને ઇટ ઇઝ, ઇટ ઇઝનું શોર્ટમાં આપણે આ જે ઇટ ઇઝ આપેલા છે એને શોર્ટમાં આપણે આ રીતે પણ લખી શકાય કે ઇટ્સ અ ચેર, બરાબર છે. આ એના જવાબો છે. બીજું જોઈએ કે તમને સાધ્યપોથી આપેલી છે એની અંદર આપણે બીજા નંબરની આઈટમમાં એક બેલનું ચિત્ર છે, બરાબર છે. શું બેલ? બેલ એટલે ઘંટડી, જે આપણે શાળાઓમાં યુઝ થતી હોય છે એ, અથવા તો મંદિરોમાં તમે જોઈ શકો છો કે મંદિરની બહાર એક મોટી ઘંટ લટકાવેલો હોય છે એ. તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે. કૌંસમાં આપણને આર આઈ એન જી રિંગ, અને બીજો કૌંસ આપેલો છે કે બી ઈ ડબલ એલ બેલ, બેલ એટલે ઘંટ. તો આપણને ચિત્ર બેલનું આપેલું છે એટલે કે ઘંટડીનું આપેલું છે એટલે આપણે લખીશું કે ઇટ ઇઝ અ બેલ. અહીંયા લખીશું ઇટ ઇઝ અ બેલ, બી ઈ ડબલ એલ બેલ. અને આને ટૂંકમાં પણ આપણે આવી રીતે લખી શકીએ કે ઇટ્સ અ બેલ. ત્રીજું, ત્રીજી જે આઈટમ છે એની અંદર તમે જોઈ શકો છો કે આપણને એક ટોપીનું ચિત્ર આપેલું છે, બરાબર. ટોપીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? કેપ કહીએ, બરાબર, કે સી એ પી કેપ. એમાં આપણને બે ઓપ્શન આપેલા છે કે સી એ પી કેપ એટલે ટોપી, અને સી એ ટી કેટ એટલે બિલાડી. તો ચિત્ર ટોપીનું છે એટલા માટે આપણે લખીશું કે સી એ પી કેપ. એટલે આપણે આમ લખી શકીએ કે ઇટ ઇઝ, ઇટ ઇઝ અ સી એ પી એટલે કેપ, અને આ જે ઇટ ઇઝનું શોર્ટ ફોર્મ થશે ઇટ્સ, ઇટ આ જે છે ઇટ ઇઝનું શોર્ટ ફોર્મ ઇટ્સ, ઇટ્સ અ કેપ. ચોથી આઈટમ, ચોથી આઈટમમાં તમે જોઈ શકો છો કે આપણને ચોરસ બોક્સમાં એક પ્યાલાનું ચિત્ર આપેલું છે, બરાબર. તો આપણને બે ઓપ્શન આપેલા છે કે સી યુ પી કપ એટલે ચા પીવાનો જે કપ આવે છે એ, કપ એટલે કપ જ થશે. અને બીજો ઓપ્શન આપેલો છે કે જી એલ એ ડબલ એસ ગ્લાસ, બરાબર. તો ગ્લાસ મતલબ પ્યાલો આપણે કહી શકીએ, અથવા તો ગ્લાસ પણ આપણે લખી શકાય. ચિત્ર એક પ્યાલાનું છે એટલે એક ગ્લાસનું છે, એટલા આપણે અહીંયા લખીશું કે ઇટ ઇઝ અ જી એલ એ ડબલ એસ ગ્લાસ. અથવા તો આને શોર્ટમાં લખવું હોય તો આ રીતે લખી શકાય ઇટ્સ અ ગ્લાસ. હવે પાંચમું, પાંચમા ચિત્રમાં તમને જોઈ શકો છો કે આપણને ચોરસ બોક્સમાં એક ફુગ્ગાનું ચિત્ર આપેલું છે, બરાબર છે. તો કૌંસમાં આપણને બે કૌંસ આપેલા છે, એમાં લખેલું છે કે બી એ ડબલ એલ ડબલ ઓ બલૂન એટલે ફુગ્ગો થશે, અને બી એ જી બેગ એટલે બેગ જ થશે. ચિત્ર ફુગ્ગાનું છે, ફુગ્ગાને ઇંગ્લિશમાં શું કહેવાશે? બલૂન કહેવાશે. એટલા માટે આપણે અહીંયા લખીશું પાંચમામાં કે ઇટ ઇઝ અ બલૂન, બી એ ડબલ એલ ડબલ ઓ એન, બરાબર છે, બલૂન. હવે ઇટ, ઇટ ઇઝનું શોર્ટ ફોર્મ ઇટ્સ, ઇટ્સ અ બલૂન, ઓકે. હવે આઈટમ નંબર સિક્સ, આઈટમ નંબર સિક્સમાં તમે એક ચોરસ બોક્સમાં ઊંટનું ચિત્ર જોઈ શકો છો. હવે તમને ચોરસ બોક્સ કૌંસમાં બે ઓપ્શન આપેલા છે,
કે સી એ એમ ઈ એલ કેમલ એટલે ઊંટ અને એચ ઓ આર એસ ઈ હોર્સ એટલે ઘોડો. છઠ્ઠી આઇટમમાં આપણને ઊંટનું ચિત્ર બતાવેલું છે એટલે આપણે કેમલ ઓપ્શનને ચૂઝ કરીશું કે સી એ એમ ઈ એલ. અહીંયા છઠ્ઠું વાક્ય આપણે આ રીતે બનાવીશું કે ઇટ ઇઝ અ કેમલ અને ઇટ ઇઝ નો શોર્ટ ફોર્મ આ રીતે લખીશું કે ઇટ્સ અ કેમલ. ઓકે, હવે છે આઇટમ નંબર 7. તો આઇટમ નંબર 7માં તમે જોઈ શકો છો કે આપણને એક સિંહનું ચિત્ર આપેલું છે અને આપણને બે ઓપ્શન આપેલા છે કે ટી આઈ જી ઈ આર ટાઈગર એટલે વાઘ અને એલ આઈ ઓ એન લાયન એટલે સિંહ. તો ચિત્રમાં આપણને સિંહનું ચિત્ર આપેલું છે એટલે આપણે કયો ઓપ્શન ચૂઝ કરીશું? તો કે એલ આઈ ઓ એન લાયન એટલે સિંહ. તો આપણે અહીંયા આન્સર લખીશું કે ઇટ ઇઝ અ લાયન એલ આઈ ઓ એન અને ઇટ ઇઝ નું શોર્ટ ફોર્મ થશે ઇટ્સ અ લાયન. બરાબર છે. હવે આઠમું ચિત્ર જોઈએ. તો આઠમા ચિત્રમાં આપણને એક મોરનું ચિત્ર આપેલું છે, બરાબર છે, અને બે ઓપ્શન આપેલા છે કે પીઈ એ સી ઓ સી કે પીકોક એટલે મોર અને એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ સ્પેરો સ્પેરો એટલે ચકલી. તો ચિત્ર આપણને મોરનું આપેલું છે એટલા માટે આપણે પીઈ એ સી ઓ સી કે પીકોક એટલે મોર એ ઓપ્શન ચૂઝ કરીશું. તો અહીંયા આપણે લખીશું આઇટમ નંબર 8 કે ઇટ ઇઝ અ ઓ સી કે પીઈ એ સી ઓ સી કે પીકોક અથવા તો ઇટ ઇઝ ને આપણે શોર્ટ ફોર્મમાં આ રીતે પણ લખી શકાય કે ઇટ્સ અ પીકોક. ઓકે, નંબર 9 એમાં તમે જોઈ શકો છો કે આપણને એક કબૂતરનું ચિત્ર આપેલું છે અને બે ઓપ્શન આપેલા છે કે પી આઈ જી ઈ ઓ એન પિંજલ એટલે કબૂતર અને પી એ ડબલ આર ઓ ટી પેરોટ એટલે પોપટ. ચિત્ર કબૂતરનું છે એટલા માટે આપણે ઓપ્શન ચૂઝ કરીશું પિંજલ. અહીંયા લખીશું 9 ઇટ ઇઝ અ પિંજન અને ઇટ ઇઝ ધ શોર્ટ ફોર્મ થશે ઇટ્સ અ પિંજન. આઇટમ નંબર 10 આઇટમ નંબર 10માં તમે જોઈ શકો છો કે આપણને એક કેરીનું ચિત્ર આપેલું છે અને બે ઓપ્શન આપેલા છે કે એલ ઈ એમ ઓ એન લેમન એટલે લીંબુ અને છે બીજું એમ એ એન જી ઓ મેંગો એટલે કેરી. તો ચિત્ર કેરીનું છે એટલા માટે આપણે ઓપ્શન ચૂઝ કરીશું કે એમ એ એન જી ઓ. અહીંયા લખીશું ઇટ ઇઝ એમ એ એન જી ઓ મેંગો એટલે કેરી. આર્ટિકલ લખવાનું ભૂલી ગઈ હતી એટલા માટે અહીં ઘડી લખેલું છે ઇટ ઇઝ અ મેંગો અને ઇટ ઇઝ નું શોર્ટ ફોર્મ થશે ઇટ્સ અ મેંગો. આઇટમ નંબર 11 એમાં આપણને એક કેળાનું ચિત્ર આપેલું છે અને બે ઓપ્શન આપેલા છે કે જી આર એ પીઈ એસ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ અને બી એ એન એ એન એ બનાના એટલે કેળું. તો ચિત્ર આપણને કેળાનું આપેલું છે એટલા માટે આપણે બી એ એન એ એન એ ઓપ્શન ચૂઝ કરીશું. તો અહીંયા લખીશું કે ઇટ ઇઝ અ બનાના બનાના એટલે કેળું. ઇટ ઇઝ નું શોર્ટ ફોર્મ થશે ઇટ્સ અ બનાના. હવે આઇટમ નંબર 12 એમાં આપણને એક ગલગોટાનું ચિત્ર આપેલું છે, બરાબર,
તો એની અંદર આપણને બે ઓપ્શન આપેલા છે કે ROSE રોઝ એટલે ગુલાબ અને MARIGOLD મેરીગોલ્ડ એટલે ગલગોટો, બરાબર. તો ગલગોટો છે એટલા માટે આપણે મેરીગોલ્ડ ઓપ્શન ચૂઝ કરીશું. એટલે અહીંયા આપણે લખીશું ઓપ્શન નંબર 12, ઇટ ઇઝ અ મેરીગોલ્ડ અને ઇટ ઇઝ નું શોર્ટ ફોર્મ લખીશું ઇટ્સ અ મેરીગોલ્ડ. આઇટમ નંબર 13, આઇટમ નંબર 13માં આપણને એક કમળનું ચિત્ર આપેલું છે અને બે ઓપ્શન આપેલા છે કે LOTUS લોટસ એટલે કમળ અને SUNFLOWER સનફ્લાવર એટલે સૂર્યમુખી, બરાબર. તો ચિત્ર કમળનું છે એટલા માટે આપણે લોટસ ઓપ્શનને ચૂઝ કરીશું. અહીંયા લખીશું ઇટ ઇઝ અ LOTUS લોટસ. ઇટ ઇઝ નું શોર્ટ ફોર્મ થશે ઇટ્સ અ લોટસ. હવે આઇટમ નંબર 14, આઇટમ નંબર 14માં આપણને એક ટામેટાનું ચિત્ર આપેલું છે અને બે ઓપ્શન આપેલા છે કે POTATO પટેટો એટલે બટાકો અને TOMATO ટમેટો એટલે ટામેટું. તો ચિત્ર આપણને ટામેટાનું આપેલું છે એટલા માટે આપણે TOMATO ઓપ્શનને ચૂઝ કરીશું. અહીંયા આપણે લખીશું કે ઇટ ઇઝ અ ટોમેટો અને એના નીચે લખીશું ઇટ્સ અ ટોમેટો. ટોમેટો એટલે ટામેટો. આઇટમ નંબર પંદરમાં તમને એક ગાજરનું ચિત્ર આપેલું છે અને એની સાથે બે ઓપ્શન આપેલા છે કે CARROT કેરેટ એટલે ગાજર અને RADISH રેડિશ એટલે, તો રેડિશ એટલે મૂળો થશે. ચિત્ર આપણને ગાજરનું આપેલું છે એટલા માટે આપણે CARROT કેરેટ ઓપ્શનને ચૂઝ કરીશું. તો અહીંયા આપણે આઇટમ નંબર 15 લખીશું ઇટ ઇઝ અ કેરેટ એટલે કે તે કેરેટ છે. ઇટ ઇઝ નું શોર્ટ ફોર્મ થશે ઇટ્સ અ કેરેટ. આઇટમ નંબર સોળમાં આપણને એક હોડીનું ચિત્ર આપેલું છે અને બે ઓપ્શન આપેલા છે કે BOAT બોટ એટલે હોડી અને SHIP શિપ એટલે જહાજ. તો ચિત્ર હોડીનું છે એટલા માટે આપણે બોટ ઓપ્શનને ચૂઝ કરીશું. તો અહીંયા લખીશું ઓપ્શન 16 ઇટ ઇઝ અ બોટ. ઇટ ઇઝ નું શોર્ટ ફોર્મ થશે ઇટ્સ અ બોટ એટલે કે તે હોડી છે. ઓપ્શન નંબર સત્તરમાં આપણને એક રેલવે ટ્રેનનું ચિત્ર આપેલું છે અને બે ઓપ્શન આપેલા છે કે BUS બસ એટલે બસ અને TRAIN ટ્રેન એટલે ટ્રેન. તો ચિત્ર ટ્રેનનું છે એટલા માટે આપણે ટ્રેન શબ્દને જ ચૂઝ કરીશું. તો લખીશું 17 ઇટ ઇઝ અ TRAIN ટ્રેન. ઇટ ઇઝ નું શોર્ટ ફોર્મ થશે ઇટ્સ અ TRAIN ટ્રેન.
ઓપ્શન નંબર 18 ઓપ્શન નંબર 18 માં તમને એક ઝાડનું ચિત્ર આપેલું છે અને બે ઓપ્શન આપેલા છે કે ટી આર ડબલ ઈ ટ્રી એટલે ઝાડ થશે અને એફ એલ ઓ ડબલ્યુ ઈ આર ફ્લાવર એટલે ફૂલ થશે તો ચિત્ર ઝાડનું છે એટલા માટે આપણે ટ્રી ઓપ્શનને ચૂઝ કરીશું તો મિત્રો અહીંયા આપણે બોર્ડ પર જગ્યા આપેલી નથી એટલા માટે તમે હું અહીંયા વાક્ય બોલી દઉં છું કે પહેલું થશે કે ઇટ ઇઝ અ ટ્રી ટ્રી એટલે ઝાડ અને ઇટ ઇઝ નું શોર્ટ ફોર્મ થશે ઇટ્સ અ ટ્રી થેન્ક યુ